દિન પ્રતિદિન વધતા કોરોના વાયરસ સામે સુરતના લોકોએ દીપ પ્રજ્વલિત કર્યા હતા, ત્યારે ડુમસ રોડ ખાતે આવેલ અવધ કેરોલીના રહીશોએ એકતાના મેસેજ સાથે દીપ પ્રજ્વલિત કર્યા હતા. દેશભરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસને પગલે લોકોની હાલત કફોડી બનતી જાય છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 5 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ માટે પોતાના ઘરની બાલ્કનીમાં દીપક પ્રજ્વલિત કરવા માટે આહ્વાન કર્યું હતું. ત્યારે ડુમસ રોડ ખાતે આવેલ અવધ કેરોલીના સોસાયટીના રહીશો દ્વારા એકતાના સંદેશ સાથે પ્રધાનમંત્રીના આહ્વાન સ્વીકાર્યું હતું. સોસાયટીના રહીશોએ પોતાની બાલ્કનીમાં ઉભા રહી દીપક પ્રજ્વલિત કરવાની સાથે પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી ગો કોરોના તેમજ ભારત માતાની જયના નારા સાથે કોરોનાને હરાવવા માટે પ્રાર્થના કરી હતી. આ અંગે ત્યાંના રહીશોએ એબી ન્યૂઝ ચેનલ સાથે વધુ વાતચીત કરી હતી. મેરા નામ જ્યોતિ સોમાની હૈ, હમ કેરોલિના મેં રહેતે હૈ. જી મેડમ, આજ જો નરેન્દ્ર મોદી ને સંકલ્પ કિયા થા, સબ લોગો કો બોલા થા કે બહાર આના પર દિયે જલાના, આપને કૈસે સેલિબ્રેશન કિયા હૈ? મેરે કો બહોત અચ્છા લગા, બહોત અચ્છી એન્જોય સે મેને કિયા હૈ સેલિબ્રેશન. આપકી સોસાયટી મે કૈસે સેલિબ્રેશન હુઆ થા, સબ લોગો ને કૈસે કિયા હૈ? સબ લોગો ને દિયા સે હી સેલિબ્રેશન કિયા હૈ. મેરા નામ રમા ડાગા હૈ ઓર મેં અપના ભૈયા કે ઘર પે આઈ હું, ઓર બહોત અચ્છા લગ રહા હૈ. હમ લોગો ને દિયા દીપક લેકે સબ ને સેલિબ્રેટ કિયા. કેરોલિના મેં આઈ હું મેં, તો બહુ અચ્છા લગ રહા સબ દેખ કે એકદમ સે. મોદીજીને બહુ અચ્છા કામ કિયા હમરે સબકે લીએ. હું નીતિન ચેવડી અવધ કેરોલિનામાંથી બોલું છું. જે મોદી સાહેબે આપણા જીવન બચાવવા માટે, બધાના જીવન બચાવવાનો સંદેશો આપ્યો છે કે સ્ટે હોમ સેફ હોમ, તો આ દીપ પ્રગટાવીને એક સંદેશો આપવા જઈ રહ્યા છે કે તમે જે સુરતમાં હાલની પરિસ્થિતિમાં જે વધી રહ્યો છે કોરોના, તો એને કંટ્રોલમાં લાવવા માટે ઘણા બધા પ્રયાસો એવો લોકો કરી રહ્યા છે. એ જે ગાઈડલાઇન આપે છે એનો ફોલો કરીને, એનું અનુકરણ કરીને આપણે ચાલીએ તે આપણા માટે સારું છે. તો મારો બધાને સંદેશો એ છે કે જ્યાં સુધી બહાર નીકળવાનું નહીં થાય ત્યાં સુધી ઘરની બહાર નહીં નીકળો અને ડિસ્ટન્સ મેન્ટેન રાખો તમે તમારું.